વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના મત વિસ્તારના પ્રાણ પ્રશ્નો લઈ ગામડે ગામડે કરી રહ્યા છે મુલાકાત. મનરેગા મુક્તેશ્વર ડેમ, કરમાવત તળાવ, ઉમરેચા ચેકડેમ અને બલાસર તળાવમાં પાણીના મુદ્દે મોહિમ હાથ ધરી એક આગવું સ્થાન મેળવ્યું હતું. અત્યાર સુધીમાં 50 જેટલા ગામડાઓની ધારાસભ્ય દ્વારા મુલાકાત લીધી છે. વડગામ તાલુકાના ધારાસભ્ય અને નીડર નિષ્પક્ષ એવા જિગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી હોવા છતાં પણ પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે લોકોના પ્રશ્નોને ઉજાગર કરી ન્યાય આપવાનું એક આગવું ઉદાહરણ બહાર પાડ્યું છે. જોવા જઈએ તો એવા ઘણા ધારાસભ્યો છે જે હજુ પ્રજા સાથે વચ્ચે લોકોની સાર સંભાળ લેવા પણ આવ્યા નથી. ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હમણાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, જે ઘટના બાલુંદ્રા ગામે મનરેગા કૌભાંડમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેને ઠોસ સબૂતો સહિત ઉજાગર કરવામાં આવ્યા હતા, જેને લઈને તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે ગત રોજ ભાજપના નેતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની રજૂઆત કરીને આવે છે. એમને પણ જિગ્નેશ મેવાણી સ્વાગત સાથે આવકાર્યા હતા. આ બાબતે જિગ્નેશ મેવાણી ભાજપના નેતાઓ સામે આક્ષેપ કર્યા હતા કે ભાજપ સુધી આનો રેલો ગયો છે, મારે જાણવું જ છે કે જે આ ટપાલ લઈને ગયા એ અરજી સ્વીકારી કે કેમ, કે પછી ટેબલના ખાનામાં મૂકી દીધી, કે પછી આ તારીખે મુક્તેશ્વર ડેમમાં પાણી નંખાશે એવો કોઈ ઠોસ નિર્ણય લેવાયો છે કે કેમ, અને જો ભાજપના નેતાઓ મુક્તેશ્વર ડેમમાં પાણી લાવશે તો અમે એમનું સ્વાગત કરીએ છીએ. છેલ્લા 25 વર્ષથી વડગામની જનતાને તમે લટકાવી છે અને કોણીએ ગોળ ચોંટાડ્યો છે, હવે ડેફુ ખાવા મળશે કે કેમ. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની વડગામ પ્રત્યેની લાગણી સાચી હોય તો 25 વર્ષથી ખેડૂતોના અને ગરીબ પ્રજાના આ પ્રાણ પ્રશ્ન સમાન કરમાવત અને મુક્તેશ્વર ડેમમાં પાણી લાવે નહીં તો કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે. આ પ્રશ્ન 1996થી લાલજી મામા વખતથી ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ વખતે જિગ્નેશ મેવાણીએ એક સંકલ્પ લીધો છે કે પાણી તો હું લાવીને જ જંપીશ. આ સાથે સાથે એક અન્ય ચોંકાવનારો કિસ્સો સામે છે કે લોકડાઉનના સમયમાં જે સરકાર દ્વારા પુરવઠા વિભાગને આપવામાં આવતો અનાજનો પૂરતો જથ્થો ગરીબ લોકોને મળતો નથી એવા આક્ષેપો કર્યા હતા, અને પુરવઠા વિભાગ સામે આક્ષેપ કર્યા કે અધિકારીઓ કાલે ચેતતા હોય તો આજે ચેતી જાય, હવે આ ઉગાડી લૂંટ બંધ કરો, ગરીબ લોકોને પૂરતો અનાજનો જથ્થો આપો, નહીતર મનરેગા બાદ હવે પુરવઠા વિભાગનો વારો છે, અને આગામી 14મી તારીખે ખેડૂતો અને વડગામના જાગૃત લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને પાણી મુદ્દે આવેદન પત્ર આપવાની પણ હાકલ પણ કરી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. કદમ હો અસ્થિર એના જેને કદી રસ્તો નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. સાચે જ માં આજે વડગામ ધારાસભ્યએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે, અને આજે આપણી વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી છે. જિગ્નેશભાઈ, આજે 182 ધારાસભ્યો પૈકી આપ જ એક ફિલ્ડમાં છો, અને શું લોકોની લાગણી છે અને લોકો આ બારામાં શું કહી રહ્યા છે? એકચ્યુઅલી કહેવત છે, અપને મી મિન્ટુ મિયા, એટલે મારે પોતે જ એવું ના કહેવું જોઈએ, ફક્ત હું જ ફિલ્ડમાં છું, બીજા પણ ધારાસભ્યો ફિલ્ડમાં હશે અને લોકોનું કામ કરતા હશે, પણ હું ગયા મહિને 23 દિવસ વડગામ હતો, આ મહિને લગભગ 24-25 દિવસ રોકાવાનો છું. અને કોરોનાના આ સંક્રમણ કાળ દરમિયાન સૌથી મહત્ત્વની જવાબદારી દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિની એ બને છે કે જે છેલ્લામાં છેલ્લો ગરીબ માણસ છે, જે રોજગારથી વંચિત છે, જેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાશન અને કામ નથી મળતું, એના સુધી જો જનપ્રતિનિધિ હોય, પછી સરપંચ હોય, ડેલિગેટ હોય, એમપી હોય કે એમએલએ હોય, એ બધાએ સામે ચાલીને પહોંચવું પડશે. લોકો તમને એપ્રોચ કરે, લોકો તમારા સુધી આવે, એક વસ્તુ છે, તમે સામે ચાલીને લોકો સુધી કેમ ના જાઓ. અને એટલા માટે હું બધા જ ગામોમાં ફરી રહ્યો છું, અને આપણા મત વિસ્તાર વડગામની અંદર જેટલા પણ લોકોને મનરેગા યોજનામાં કામની જરૂર છે એવા માણસોને સુધી સુધીને હું પોતે એમના મહોલ્લામાં, એમની ગલીમાં જઈ એમના ખાટલા ઉપર બેસીને પોતે એક સામાન્ય કાર્યકર્તાની માફકે એમના અરજી પત્ર હું ભરાવી રહ્યો છું, અને આના કારણે 30-35 જેટલા ગામોમાં લગભગ 2,500-3,000 લોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મળી છે. સાથો સાથ બીજો એક પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે ખેડૂત વર્ગની આવકમાં કઈ રીતે વધારો થાય.
એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક દીપક પરીખ નામના એક બહુ મોટા એક્સપર્ટ છે, અને એમની પાસે એવું મિકેનિઝમ છે કે આખા વડગામ તાલુકામાંથી હવે 200 ખેડૂતોને આઈડેન્ટિફાઈ કરી એમને શોધી એમની આવક 4 સિઝનમાં ડબલ કઈ રીતે થાય એનો એક પ્રયોગ અમે કરી રહ્યા છીએ. એટલે એના માટે પણ લોકસંપર્ક ચાલુ છે. અને આ બધા જાણો છો, સૌથી મહત્વનો સવાલ જે મારા હૃદયમાં છે અને બધા જ વડગામના લોકો ઈચ્છે છે કે થાય, એ છે મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ. મુક્તેશ્વર ડેમ, કર્માવત તળાવ, ઉમરે જાણો ચેકડેમ અને ફતેહગઢનું બળાસર તળાવ, આ જો ભરાય અને ડિમરોલ સુધી પહોંચેલી કર્માવતની મુક્તેશ્વર સુધી જો લાઈન નર્મદાની આવી જાય તો રસ્તાના આવતા લગભગ 23 જેટલા તળાવો ભરાયું છે, ખેતી આપણે સમૃદ્ધ થઈ જાય. એટલે આ બધા મુદ્દાને લઈને મનરેગા, મુક્તેશ્વર અને કર્માવત તળાવ અને મનરેગામાં ચાલી રહેલું સ્કેમ, આ બધા મુદ્દાઓને લઈને તમે ફિલ્ડમાં છો. આજે ભાજપના ધારાસભ્યો, ભાજપના નેતાઓ આજ સુધી સાયલેન્ટ મોડ પર હતા અને એકાએક આજે મુખ્યમંત્રીને મુલાકાત કાલે કરી હતી, તો આને કઈ એંગલમાં તમે જુઓ છો? ના, એટલે હું તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે દેરાય દુરસ્તાએ ભલે મોડા સક્રિય થયા, આમાં બેસિકલી શું એક અમારી ટીમની ઇમ્પેક્ટ છે. ગામે ગામ મુક્તેશ્વર ડેમ, કર્માવત તળાવ, ઉમરેજા, ફતેહગઢનું બળાસર, આ જ શબ્દો ગામે ગામ અમે બોલી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકસંપર્ક કર્યો છે. એટલે કદાચ એનો રેલો હમણાં સુધી ગયો હશે, હું એને પોઝિટિવલી લઉં છું. સરસ, તમે પણ આ મિશનમાં જોડાઓ તો મોસ્ટ વેલકમ. મારે જાણવું ખાલી એટલું છે કે મુખ્યમંત્રીએ ટપાલીની જેમ ખાલી અરજી સ્વીકારી અને ખાનામાં મૂકી દીધી કે આ તારીખે આટલા વાગે મુક્તેશ્વર ડેમમાં પાણી ભરાવાનું શરૂ થશે એની ચોક્કસ ખાતરી આપી, એ મારે આપણા મિત્રો પાસેથી આપના માધ્યમથી જાણવું છે. અને આ મિત્રો જો જાહેર કરે કે અમે મુખ્યમંત્રીને મળ્યા અને આ દિવસથી મુક્તેશ્વરમાં પાણી આવશે એવી અમને ખાતરી આપી છે, તો હું એમનું સ્વાગત કરવાનું પસંદ કરીશ. પણ એવી હજી સુધી અમને કોઈ ફોડ પાડી નથી, પણ જિગ્નેશભાઈ અને એમની ટીમ ગામે ગામ ફરીડી છે અને આપણે ઘેર બેસીને એ સારું ના લાગે એવું દેખાડવા માટે જો સીએમને તમે મળ્યા હોય તો અમારે લાગે છે એનો મતલબ નથી. 25 વર્ષથી વડગામની જનતાને કોઈ જ કારણ વગર તમે લટકાવી રાખી છે અને કોણીએ ભોળ લગાડ્યો છે, હવે આ ભોળનું ઢેફું ખાવા મળે એવું કંઈક કરો. એટલે હું પણ જ્યારે બીજેપીને મળીશ ત્યારે એટલું જ પૂછવાનો છું કે તમારી પાર્ટીના જે મિત્રો તમને મળવા આવ્યા હતા તો તમે એમને શું કીધું, કઈ તારીખ તમે આપી, આ તારીખે મુક્તેશ્વરમાં પાણી આવશે, આ તારીખે કર્માવતમાં પાણી આવશે, એવી તારીખ કોઈ આપી હતી? ખાલી આશ્વાસન આપી દીધું. આ હું સીએમ સાહેબને પૂછવાનો મુદ્દો એવો છે કે પાણીના મુદ્દે જો ભારતીય જનતા પાર્ટીની વડગામ પ્રત્યેની લાગણી સાચી હોય તો 25 વર્ષ સુધી આ રીતે અમને પજવ્યા ના હોય. એક પ્રકારે ખેડૂતોની અને વડગામના ગરીબ માણસોની રંજાડ થઈ ગઈ છે કે તમારે ના આપવું તો સ્પષ્ટ ના પડે તો ખબર પડે, મેં મોરચો માંડીએ અને આપવાનું હોય તો ઊંચું મૂકવું. 25 વર્ષ લાલજી મામાના વખતે 1996 થી દિવાન ડૂબી છે, હજી સુધી તમે ખેડૂત વર્ગની સામે ના જુઓ, વડગામની જનતાની સામે ના જુઓ. મને લાગે છે બહુ દુઃખદાયી પરિસ્થિતિ છે, પણ મેં બી સંકલ્પ કર્યો છે પાણી લીધા વગર પણ નહીં છોડ અને લડી રહીશું. લાખ વાતની એક વાત, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી જોઈએ એટલે જોઈએ. ધારાસભ્ય શ્રી આપણા આખા એમના મત વિસ્તારના ગામડે ગામડે જઈ અને ફરી રહ્યા છે. જિગ્નેશભાઈ, એ જાણવા માગીશું કે લોકોના પ્રાણ પ્રશ્નો કયા કયા છે અને કયા કયા પ્રશ્નો તમારી સમક્ષ એમને રજૂઆત કરી છે? એક તો લોકો સૌથી વધારે દુઃખી એ બાબતનું લઈ લે છે કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોના અને લોકડાઉનના પગલે પુરવઠા વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા જે માત્રામાં અનાજનો જથ્થો આપવામાં આવવો જોઈએ એ માત્રામાં અનાજનો જથ્થો આજે પણ આપવામાં આવતો નથી, એમાં પણ લૂંટ ચાલે છે અને પુરવઠા વિભાગ તૈયાર રહે એમનો પણ ભાંડાફોડ આવનારા દિવસમાં ચોક્કસ 110% કરવાનો છે. કાલ જીતી જતા તો આજે જીતી જાય, બાકી તમારા બૂચ વ્યવસ્થિત વાગશે એવો મેસેજ આપના માધ્યમથી ચોક્કસ આપી દઉં છું કે આ પરિસ્થિતિમાં જ્યારે લોકોને ખાવા માટે દાણા નથી ત્યારે પણ તમે એમના આના ભાગનું અનાજ જો છીનવી લો તો એ કોઈ સંજોગમાં ચલાવવાનું નથી. એટલે લોકોની સૌથી મોટી ગરીબ માણસની ફરિયાદ તાલુકા અને જિલ્લામાં એ છે કે મનરેગા યોજનામાં કામ નથી મળતું, યોજનામાં કામ જેને મળ્યું છે એના પૈસા ખવાઈ ગયા છે, જેને કામ નથી કર્યું એના નામના રેકોર્ડ બન્યા છે, અનાજનો જથ્થો પૂરતી માત્રામાં આપતા નથી, ખેડૂતો અને સામાન્ય જનતાને જે રાહ છે પાણી મળે એ થતું નથી, વરસાદ આટલો ડીલે થયો છે, આગળ ઉપર ડીલે થાય અને એના કારણે ખેતી અને ખેડૂતનું નુકસાન થાય તો સરકારનું શું આગળ આવી રહ્યું છે? કોઈ જવાબ નથી. આ બધા પ્રશ્નો હું ગામે ગામ જોઈ રહ્યો છું.
હા તો આ હતા આપણા વડગામના લોકલાડીલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશભાઈની સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર કોઈપણ સરકારના નેતાઓ આમાં સહભાગી બને, પરંતુ મુક્તેશ્વર ડેમ અને કર્માવત ડેમમાં તળાવની અંદર પાણી આવે એ પ્રમાણેના પ્રયાસ થાય તો એમને પણ સ્વાગત કરવા તૈયાર છે. અને આગામી 14 તારીખે દરેક ગામડે ગામડેથી ખેડૂતો અને જિગ્નેશ ભાઈ પોતે પણ આ એક કલેક્ટર સાહેબશ્રીને આ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. HBN ન્યૂઝ, પ્રદીપ પરમાર.